हेलो बाळको, આજે આપણે ધોરણ 6 માં વિષય છે સંસ્કૃત, તેની અંદર પ્રકરણ 4 સંખ્યા. તો આપણે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં તો સંખ્યાઓ વિશે ખબર હતી અને હિન્દીમાં, તો હવે આપણે સંસ્કૃતમાં તેના અંક આપેલા છે તે કેવી રીતે લખી શકાય તે આપણે જોઈ અને તેને શબ્દમાં કેવી રીતે બોલી શકાય. તો અહીંયા છે 1, તો સંસ્કૃતમાં કહેવાશે એકમ. ત્યાં પછી 2 ને કહેવાશે દ્વે. ત્યાર પછી 3 ને કહેવાશે ત્રીણી. 4 ને કહેવાશે ચતવારી. 5 ને કહેવાશે પંચ. 6 ને કહેવાશે ષઠ. 7 ને કહેવાશે સપ્ત. 8 ને કહેવાશે અષ્ટ. 9 ને કહેવાશે નવ. 10 ને કહેવાશે દસ. ત્યાર પછી 11 છે તેને કહેવાશે એકાદશ અને 12 ને કહેવાશે દ્વાદશ. તો અહીંયા આપણે 1 થી 12 સુધી અંક આપેલા છે અને શબ્દમાં તેને કઈ રીતે લખી શકાય તે સમજાવેલું છે અને અહીંયા ચિત્ર આપેલા છે તેટલી સંખ્યામાં જ, કે જે પ્રમાણે સંખ્યા છે તે પ્રમાણે ચિત્ર આપેલા છે. તો ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો અંક આપેલા છે તેને આન્સર લખવાના છે શબ્દમાં. તો અંક છે તેને આપણે શબ્દમાં લખેલા છે, કે 5 છે તો પંચ. ત્યાર પછી એકમ. 7 છે તો સપ્ત. 11 છે તો એકાદશ. 2 છે તો દ્વે. 9 છે તો નવ. 8 છે તો અષ્ટ. 4 છે તો ચતવારી. 6 તો ષઠ. 10 છે તો દસ. 3 છે તો ત્રીણી. અને 12 છે તો દ્વાદશ. ત્યાર પછી જોડકું આપેલું છે. શબ્દો છે તેને અંક સાથે જોડવાના છે. તો પંચ, અષ્ટ, દ્વાદશ, ચતવારી અને નવ તેના સાચા જવાબ સાથે તેને જોડેલા છે. ત્યાર પછી અંકમાં શબ્દ આપેલા છે તેને અંકમાં લખવાનું છે એકાદશ. તો કઈ રીતે લખી શકાય? આ રીતે. પછી નવ, ષઠ એટલે કે 6, અષ્ટ અને પંચ. તો અહીંયા આપણે અંક અને શબ્દમાં જોયું કે કઈ રીતે 1 થી 12 છે એ સંસ્કૃતમાં આપણે લખી શકીએ. ત્યાર પછી અહીંયા ચિત્ર આપેલું છે, માછલીનું ચિત્ર છે તે જોઈન કરેલું છે, તે પણ તમારે બુકની અંદર દોરવાનું છે. ત્યાર પછી અહીંયા અલગ અલગ શબ્દ આપેલા છે અને કોષ્ટક આપેલું છે. તો શબ્દને ગોતીને કોષ્ટકમાં રાઉન્ડ બનાવ્યા છે. આ પણ તમારે બુકની અંદર કરવાનું છે, દોરીને લખવાનું છે. તો આપણે અત્યારે સમજ્યા કે સંસ્કૃતમાં 1 થી 12 કેવી રીતે લખી શકાય શબ્દમાં અને અંકમાં.